ઓકે કયો પ્રશ્ન આવે બેડમ તો ચેપ્ટર નંબર ત્રણ રસાયણ વિજ્ઞાન આપણે અહીંયા ભણવાના છીએ અને આજે આપણે જે પ્રશ્ન ભણવાના છીએ એ પ્રશ્ન નંબર શરૂઆત કરીશું અઠાવીસ ની અઠ્ઠાવીસ સોરી અગિયાર માં પ્રશ્ન થી શરૂઆત કરીશું ઓકે છેલ્લે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું છે એ ભણ્યા હતા અગિયાર માં પ્રશ્ન થી શરૂઆત કરીએ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ તરીકે લઈને અન્ય કોષનો પોટેન્શિયલ નક્કી કરવાની રીત ઉદાહરણથી સમજાવો એવું કહે છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એ એક શબ્દ નથી અને બીજા પાછળના શબ્દમાં ભૂલ પણ છે તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લેવાનું અને બીજા કોષને સાના તરીકે લેવાનું કેથોડ તરીકે અને પોટેન્શિયલ નક્કી કરવાનું તો રિડક્શન પોટેન્શિયલ બસો અઠ્ઠાણું કેલ્મિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ સંદર્ભ અર્ધકોષ તરીકે અને બીજા અન્ય અર્ધકોષને કેથોડ તરીકે લઈને રચવામાં આવતા કોષનો પોટેન્શિયલ તે બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય છે કઈ રીતના તો કે જુઓ પ્રમાણિત હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ જે છે એ એનોડ્રોશ છે એટલે ક્ષાર સેતુની કઈ બાજુ મૂકવામાં આવે ડાબી અને બીજો અન્ય કોષ જે છે ને આપણે જમણી બાજુ મૂકીશું જે કેથોડ તરીકે કામ કરે છે અને આપણે ગઈકાલે ભણ્યા હતા કે કોષનો પોટેન્શિયલ એટલે કેથોડ વાળા પરનો જે પોટેન્શિયલ હોય તે માઇનસ એનોડ પર હવે બીજા અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ અહીંયા લખવું પડે હાઇડ્રોજનનું અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય જે આપણે જીરો લઈએ છીએ તો આ અર્ધકોષમાંથી ઝીરો બાદ કરીએ એટલે માત્ર ને માત્ર બીજા અર્ધકોષના ઈએમએફ નું મૂલ્ય મળે તો જે તમને કોષનો પોટેન્શિયલ મળ્યો એ કોના જેટલો હોય છે બીજા અર્ધકોષના ઈ એમએફ જેટલો હોય છે તો અહીંયા લખ્યું ને કે બસો અઠ્ઠાણું ગલમીન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતને આપણે એનોડ તરીકે લઈએ તો બીજા અર્ધકોષને કેથોડ તરીકે લઈને રચવામાં આવે તો કોષનો પોટેન્શિયલ બીજા અર્થકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય છે પડી ગઈ કારણ કે એનોડ તરીકે હાઇડ્રોજનનો તો કેટલો થઈ જવાનો આપણે સંદર્ભે આપણે એનોડને તરીકે જ્યારે હાઇડ્રોજન લઈએ તો તાપમાને આ હાઇડ્રોજન સંદર્ભ જે છે હાઇડ્રોજન જે સંદર્ભ ધ્રુવ છે એનો પોટેન્શિયલ કેટલો માનીએ છીએ શૂન્ય ઉદાહરણથી સમજૂતી મેળવે તો ઓક્સિડેશન પામેલી અને રિડક્શન પામેલા સ્પીસીસના સ્વરૂપમાં જમણી બાજુના અર્થકોષની સાંદ્રતામાં એકમ હોય તો જે છે ને આપણે પ્રમાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ અને આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે સામાન્ય કોષ પીટી ઓબ્લિક બરાબર માનો કે અહીંયા એમ એન પ્લસની જગ્યાએ આ એન જે છે ઉપર આવે એમ પ્લસ એન એમ એમાંથી એમ બીજી કોઈ ધાતુ ઇન શોર્ટ તો આ એક બાજુ ડાબી બાજુ એનોડ તરીકે હાઇડ્રોજન થઈ ગયો અને જમણી બાજુ આપણે કોઈ ધાતુ વાળો અર્ધકોષ લીધો છે જેમાં ધાતુ રિડક્શન એન પ્લસમાંથી એન ઇલેક્ટ્રોન મેળવીને એમમાં રૂપાંતર પામે છે તો ગઈકાલે આપણે જે સૂત્ર ભણ્યા હતા કે કોષનો પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિ આપણે ઉપર ઝીરો મૂકવાનો આપણે આવી રીતના ખાલીને ખાલી ઈ જીરો લખીશું વચ્ચે કોઈ લીટી કરીશું નહીં તો આના બરાબર આપણે ભણ્યા હતા કે ઇ જીરો રાઈટ હેન્ડ સાઇડ કેથોર માઇનસ એ જીરો લેફ્ટ હેન્ડ સાઈડ એનોર તો કેથોડ માઇનસ એનોર જે આ જે એ જીરો છે એને કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય છે આ જે રાઇટ હેન્ડ સાઈડ છે એ જમણી બાજુનો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ લેફ્ટ હેન્ડ સાઈડ છે ડાબી ડાબી બાજુ 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 જમણી પર કોણ કોણ હોય હોય અને બરાબર છે પરંતુ ડાબી બાજુ પર એલ જે છે એ પ્રમાણિત થાય છે વિદ્યુતનું પોટેન્શિયલ છે જે કેટલો છે એટલે જમણી બાજુ ઓછા 0 થાય જે મેં તમને ઉપર સમજાવ્યું હતું તેમ જમણી બાજુ ઓછા 0 થાય આ તો જીરો છે અને કેન્સલ કરી દેવાનું તો આમ કોષનો પોટેન્શિયલ જમણી બાજુ જે આપણે ધાતુ લીધી હતી એના રિડક્શન પોટેન્શિયલ જેટલો થાય બરાબર છે હાઇડ્રોજન અર્થકોષ કોપર અર્થકોષ બરાબર જેમ કે આપણે હાઇડ્રોજન અને મેંગેનીઝ બન્યા હતા એવું હવે હાઇડ્રોજન અને કોણ બની શકે કોપર તો હાઇડ્રોજન ઓકે સોરી હાઇડ્રોજન અને મેંગેનીઝ નતા બન્યા હાઇડ્રોજન અને કોઈ ધાતુ બન્યા હતા કોઈ પણ ધાતુ એમ લીધું હતું ને આ એમ એ નહિયા છે એટલે હું મેગેનીસ બોલું છું પણ આ એન તો ઉપર હતો એટલે કોઈ પણ ધાતુ હવે આ ધાતુ તરીકે એક્ઝેક્ટલી આપણે કોપરને લઈ લઈએ તો આપણે લઈ લીધું કોપરને તો કોપર ના કેટલું હોય પ્લસ બે અને એમાંથી શું રૂપાંતર થાય કોપર અને હાઇડ્રોજન વાળું તો તમને રૂપાંતર શીખવાડ્યું છે એનોડ તરીકે પ્લેટિનમ પછી એચ ટુ ગીવ્સ એચ પ્લસ હેને આ રૂપાંતરણ તો મેં તમને શીખવાડ્યું છે તો આ કોષનો પ્રયોગમાં માપવામાં આવેલો પોટેન્શિયલ કેટલો જોવા મળ્યો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ જે પ્રમાણિત કોપર વિદ્યુત ધ્રુવની નીચેના રિડક્શન અર્ધ પ્રક્રિયાનો એટલે કે પ્રમાણિત કોપર વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે જેમ કે જો આ કોષની અંદર આ ક્ષાર સેતુ રિપ્રેઝેન્ટ કરે છે એની ડાબી બાજુ હાઇડ્રોજન ધ્રુવ જે એનોડ તરીકે કામ કરે છે અને એનોડ એટલે ડાબી તરફ કયું પ્રક્રિયા થાય ઓક્સિડેશન એનો મતલબ એમ કે આ H2 જે છે એ સામાન્ય રૂપાંતર પામશે H+ H2 H+ માં રૂપાંતર પામે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે પણ આવા બે હાઇડ્રોજન છે એ બે H+ બને અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે બે જેનો પોટેન્શિયલ આપણે કેટલો માનીએ છે 0 માનીએ છે જમણી બાજુ કોપર છે જેનું રિડક્શન થાય તો કોપરના કયા આયન છે CO+2 આ સીયુ પ્લસ ટુ છે કેટલા ઇલેક્ટ્રોન લે બે અને તો આપણી વ્યાખ્યા પ્રમાણે કોષનો પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના બાજુ પોટેન્શિયલ અને આ કોષનો કોષ પોટેન્શિયલ કેટલો મળ્યો પોઈન્ટ ચોત્રીસ વર્ટ મળ્યો પણ આ ડાબી બાજુનું તો જીરો છે એટલે એ જીરો આર એ જીરો સેલ જેટલો થઈ ગયો અને જે પોઈન્ટ ચોત્રીસ જેટલો છે કેવાનો મતલબ કે આ કોપર જે છે એનો અર્ધકોષનો પોટેન્શિયલ કેટલા વર્ટ છે પોઈન્ટ ચોત્રીસ વર્ટ છે આપણી ગયું તો આમ ઇ જીરો સેલ બરાબર ઈ જીરો આર અને એ માટેની રિએક્શન જે હતું પ્રક્રિયા જે હતી એ સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન ગુમાવે અને સીયુમાં ફરે તો આ માટેનું રિડક્શન પોટેન્શિયલ સીયુ પ્લસ ટુ અબ્લિક સીયુ માટે કેટલો મળી ગયો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ એ જ પ્રમાણે જો તમે હાઇડ્રોજન વિદ્યુત રૂને જીંક દારૂ સાથે જોડો છો તો ત્યાં તમને જવાબ કેટલો મળે છે માઇનસ મળે છે માઇનસ પોઈન્ટ છોતેર વોલ્ટ મળે છે ક્લિયર તો કોઈક માટે ધન કોઈક માટે રૂ પ્રમાણિત હાઇડ્રોજન થ્રુ ડાબી તરફ એનોડ તરીકે હોય અને અન્ય અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ કેવો હોય ધન મતલબ કે કોપરના કિસ્સામાં જેમ આપણને પોઈન્ટ ચોત્રીસ ધન મળ્યો તો તેમ તો આ કોષમાં કોષનું પોટેન્શિયલનું મૂલ્ય કેવું થાય ધન થાય કેવું થાય ધન જે દર્શાવે છે કે Cu+2 પ્લસ આયનનું રિડક્શન એચ પ્લસ આયનના રિડક્શન કરતાં કેવી રીતના થાય છે સરળતાથી જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ધન એમ એનું રિડક્શન બહુ સરળતાથી થાય તો હાઇડ્રોજન નું શૂન્ય છે અને હાઇડ્રોજન નું શૂન્ય છે અને આ જે કોપર છે એનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેવું છે 0.34 વોલ્ટ જે વધુ ધન છે આમ કોપર નું રિડક્શન હાઇડ્રોજન ની સાપેક્ષે સરળતાથી થાય છે આવડ્યું આટલા સુધી હા કે આથી પ્રતિગામી પ્રક્રિયા થઈ શકે નહીં પરંતુ એની સાથે બીજું પણ આપણે જોઈએ ઝિંક ની વાત કરીએ તો જો હાઇડ્રોજન ની સાપેક્ષે કોઈ અલ્પકોષનો પોટેન્શિયલ ઋણ મળે કેવો મળે ઋણ તો સમજવાનું કે એનું રિડક્શન અઘરું છે એનું ઓક્સિડેશન સરળતાથી થાય છે આવી ગયું એટલા સુધી પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને આપણે જેમ હવડા પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે લીધો હતો અને બીજાને કેથોડ તરીકે લઈને ઉદાહરણ આપી સમજાવ્યું હતું એમ પ્રશ્ન એવો છે હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે લેવાનું સાના તરીકે અને બાકીના બધાને સાના તરીકે લેવાના એનોડ અને પછી આપણે એનું ઉદાહરણની મદદથી સમજાવીશું બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે અને બીજા અર્ધકોષનો એક અર્ધકોષને એનોડ તરીકે લેવામાં આવે ત્યારે કોષનો પોટેન્શિયલ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય છે કોષનો પોટેન્શિયલ જે છે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલો હોય છે એ મારે અહીંયા થોડું કરેક્શન કરવાનું છે હું આગળ સમજાવું છું કઈ રીતના તો હવે જુઓ કોઈ પણ અન્ય અર્ધકોષ એનોડ તરીકે આવી ગયો અને આ જમણી બાજુ કોણ જતું રહ્યું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે કેથોડ તરીકે વર્તશે હવે તો જો ધાતુ ધાતુ માટે એમ માંથી એમ પ્લસ ઓક્સિડેશન પહેલા એમ એન માંથી એમ હતું રિડક્શન માં હતું એટલે હવે કોઈ પણ ધાતુ ઓક્સિડેશન પામે તો એમ માંથી શું બને એમ પ્લસ અને હાઇડ્રોજન નું પહેલા પ્લેટિનમ એચ ટુ એચ પ્લસ આવું હતું જ્યારે એનોડ તરીકે હતું કેથોડ માં ઉલટાઈ જાય એચ પ્લસ એચ ટુ પીટી પ્લેટિનમ આવી ગયું એટલે સુધી જમણી બાજુ જે છે એનો પોટેન્શિયલ કેટલો થઈ જાય જીરો તો આ જીરો લો

કારણ કે આ ઋણ હોય તો ઋણ અને ઋણ કેવું થાય ધન થાય જીન્ક આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ તો હવે આપણે જે આગળ રિડક્શન જે ઋણ મળ્યું હતું એને જ લઈએ અને ને આપણે એનોડ તરીકે લઈએ હાઇડ્રોજનને આપણે તરીકે લઈએ કેથોડ તો એન ઓબ્લિક એન પ્લસ ટુ જીંક એનોડ તરીકે આવી ઓક્સિડેશન જીન્કમાંથી એન પ્લસ ટુ બનવું અને હાઇડ્રોજન પ્લસમાંથી એચ ટુ બનવું પ્લેટિનમની ખાંચીમાં એટલે આ હાઇડ્રોજન વિદ્યુત ઋણને રિપ્રેઝન્ટ કરે છે આના માટે પોટેન્શિયલ પ્રાયોગિક રીતે માપવામાં આવ્યો તો કેટલો મળ્યો તો કહેવાનો મતલબ કે આપણે હવડા જ ભણ્યા હતા કે ઈ જીરો સેલ બરાબર ઈ જીરો એલ વધશે માઇનસ ઇઝીરો એલ વધશે હે ને તો આ માઇનસ પોઈન્ટ છોત્તેર મળ્યો પેલું માઇનસ જીરો એલ માઇનસ માઇનસ પ્લસ કારણ કે લેફ્ટ સાઈડ ડાબી બાજુ જે જીંક હતો એ જીન્કનો રિડક્શન પોટેન્શિયલ છે પોઈન્ટ છોતેર કેટલો છે પોઈન્ટ છોતેર ઓકે ચો એકચ્યુઅલીમાં અહીંયા ભૂલ થાય છે કોષનો પ્રાયોગિક માપેલો મૂલ્ય કેટલું મળે પોઈન્ટ છોતેર મળવું જોઈએ બેટા કેટલું મળવું જોઈએ પ્લસ પોઈન્ટ છોતેર કારણ કે આ ખોટું બતાવે છે કારણ કે જી પ્લસ પોઈન્ટ છોતેર નથી આપણે આગળ ભણ્યા તેમ માઇનસ છે કેવું છે માઇનસ એટલે તમારો કોષનો પોટેન્શિયલ છે ને એ પ્લસ પોઈન્ટ છોતેર હોય અને આ સૂત્ર આપણે અવડા ભણ્યા અહીંયા પોઈન્ટ છોતેર મૂકી દો આ માઇનસ ઇ જીરો એલ મૂકી દો આ મને ઈ જીરો એલ જોઈએ છે તો આ માઇનસ પેલી બાજુ જાય તો માઇનસ જીરો પોઈન્ટ છોતેર મળે

તો તેવા કોષનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય ઋણ હોય કેવો હોય છે ઋણ હોય છે જો જમણી બાજુ કેથોડ તરીકે હાઇડ્રોજન હોય અને એનોડ તરીકે કોઈ ધાતુ હોય તો ડેફિનેટલી એ ધાતુનો પોટેન્શિયલ જે છે ઋણ હશે કેવો હશે જેમ કે આપણે હવે જીંક માટે જોયું જીંક ડાબી બાજુ હતી જમણી બાજુ હાઇડ્રોજન હતો તો ડાબી બાજુએ જીંક હતું એનો પોટેન્શિયલ ઋણ થઈ ગયો કેવો થઈ ગયો ઋણ ક્લિયર છે ને આ કોષના પોટેન્શિયલ ઋણ મૂલ્ય જેમ અહીંયા જમણી તરફના કેથોડ તરીકે હાઇડ્રોજન રૂમમાં કઈ રિડક્શન પ્રક્રિયા થાય તો પેલા કરતા ઉલટી એનોડમાં શું થતું હતું એચ માંથી એચ પ્લસ બનતા હતા અને ઇલેક્ટ્રોન ગુમાવતા હતા ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા એચ પ્લસ જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે એચ ટુ રિડક્શન પ્રક્રિયા આ કોષના પોટેન્શિયલ ઋણ મૂલ્ય દર્શાવે છે કે એચ પ્લસ આયન થી ઝીંક ધાતુનું ઓક્સિડેશન થશે અને ઝીંક ધાતુ એચ ધાતુ એસિડ એચસીએલમાં દ્રાવ્ય થઈને જીંક ધાતુ વડે એચ પ્લસ આયનનું શું થશે રિડક્શન થશે જો તમે જીંક ધાતુને એસિડમાં મૂકી દો તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ભણ્યા તને ને ધોરણ દસમાં ધાતુ વધતા એસિડ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે એટલે જીંક ધાતુને એસિડમાં મૂકવામાં આવે તો જીંક ધાતુ એચ પ્લસ આયનની આજુબાજુ હોય આ એચ પ્લસ આયનનું એચ ટુમાં રૂપાંતરણ કરે સામાં રૂપાંતરણ કરે એચ ટુમાં બરાબર છે અને

કેથોડ જેના ડાબી બાજુના ઝીંક વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ અર્ધકોષ ડાબી બાજુ એનોડ અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા એને ઓક્સિડેશન પ્રક્રિયા ઝીંકમાં કઈ થાય તો આપણે ઓલરેડી ડેનિયલ માટે ભણીને આવેલા છે ડેનિયલ ઝીંક અને કોપર એટલે ડેનિયલ જ થઈ ગયો ને તો ઝીંક જે છે એ Zn+2 માં રૂપાંતર પામે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે બે અને બીજી બાજુ કોપર વિદ્યુત ધ્રુવ જે કોપર પ્લસ બે આયન છે બે ઇલેક્ટ્રોન મેળવે અને સામા રૂપાંતર પામે કોપરમાં પ્રક્રિયા એક અને બે નો સરવાળો કરવાથી કુલ રેડોક્સ પ્રક્રિયાનું નીચેનું સમીકરણ મળે છે આ બંનેનો ભેગા કરો એટલે બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ઉડી ગયા બાજુ જીંક અને સીયુ પ્લસ ટુ બચ્યું અને સિયુ બચ્યું તમારે સાથે કોણ ઘન છે એના માટે સોલિડેસ કોનું આયન હોય એટલે દ્રાવણ હોય એની સાંદ્રતા આ બધું મેન્શન કરવાનું છે હવે આ કોષનો જે ઈ છે જેને આપણે ઈ જીરો સેલ કહીએ છીએ શું કહીએ છીએ ઈ જીરો સેલ આ ઇ જીરો કોષનો કોષ પોટેન્શિયલ જે છે એ આપણે જમણી બાજુ ઓછા ડાબી બાજુ લખીએ છીએ તો જમણી બાજુ કેથોડ કેથોડ પર કોપર કોપર પર કેટલો હતો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ માઇનસ હતો પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ હતો અને આ સૂત્રનું માઇનસ અને એનોડ પર જીંક જે માઇનસ પોઈન્ટ છોતેર હતો તો માઇનસ માઇનસ પ્લસ પોઈન્ટ ચોત્રીસ વત્તા પોઈન્ટ છોતેર એક પોઈન્ટ એક વોલ્ટ તો ડેનિયલ સોલ ડેનિયલ જે કોષ હતો રાસાયણિક કોષ એનો કોષ પોટેન્શિયલ કેટલો છે તો એક પોઈન્ટ એક વોલ્ટ કેટલો છે એક પોઈન્ટ એક વોલ્ટ ઓકે વિદ્યુત ધ્રુવ અને અર્ધકોષ એટલે શું અર્ધકોષોનું નિરૂપણ ઉદાહરણથી સમજાવો વિદ્યુત ધ્રુવ ગેલ્વેનિક અથવા વિદ્યુત વિભાજનીય કોષમાં ધાતુના તાર કે પટ્ટીના અથવા તો સળિયાને આપણે વિદ્યુત દ્રાવણમાં ડૂબાડીએ છીએ એના જ ક્ષારના દ્રાવણમાં ડુબાડીએ છીએ તો એક બીકર જેની અંદર ક્ષારનું દ્રાવણ છે એની અંદર પેલો ધાતુનો સળિયો ધાતુનો પટ્ટી અથવા ધાતુનો તાર ડૂબાડેલો છે તો એનાથી જે રચના બની એને વિદ્યુત ધ્રુવ કહેવાય આ પ્રણાલીને આપણે શું કહીએ છીએ વિદ્યુત ધ્રુવ કહીએ છીએ ક્લિયર છે ચલો જેમાં વિદ્યુત પ્રવાહ કે ઇલેક્ટ્રોનના પ્રવાહનું શું થાય છે વહન થાય છે એમાં પ્રવાહનું વહન થઈ શકે છે અર્ધકોષ વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો છે જે દ્રાવણમાં એને રાખવામાં આવેલો છે વિદ્યુત ધ્રુવ અને એને આજે આપણે પેલી જો વિદ્યુત ધ્રુવ એટલે શું જે પેલી ધાતુની તાર પટ્ટી જેને ડુબાડી અને વિદ્યુત ધ્રુવ કહેવાય અને વિદ્યુત ધ્રુવને પેલું ધ્રાવણમાં ડુબાડ્યા સાથે બીકર સાથેની જે રચના થાય ને ધ્રાવણ અને એની અંદર પેલી પટ્ટી એને આપણે અર્ધકોષ કહીએ છીએ કે જેમાં કઈ પ્રક્રિયાઓ થઈ શકવાની છે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને આપણે અર્ધકોષ કહીએ છીએ વિદ્યુત ધ્રુવ અર્ધકોષનું નિરૂપણ ધાતુ અને તેના આયન વચ્ચે આપણે ઊભી લીટી મુકાય છે અને આપણે બે ધાતુ અને આયન હોય એની વચ્ચે ઊભી લીટી મુકાય છે અને અત્યારની પ્રણાલી પ્રમાણે રિડક્શન પ્રક્રિયા લઈ અથવા પ્રક્રિયા થઈ તો ધાતુ આયન અને પછી ઉભી લીટી અને પછી આપણે શું લખીએ છીએ ધાતુ જેમ કે બેટા રિડક્શન પ્રક્રિયા માટે અને લઈને માટે ધાતુ આયન પહેલા પછી ધાતુ લખાય છે જેમ કે અહીંયા તમે જુઓ ઝેડ એન પ્લસ ટુ છે બે ઇલેક્ટ્રોન લઈને સમાન રૂપાંતર પામે છે ઝેડ એન તો આપણે ઝેડ એન પ્લસ ટુ ઓબ્લિક ઝેડ એન લખીશું પરંતુ જો ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો ઝેડ એન સમાન રૂપાંતર પામે છે જેડેન પ્લસ ટુમાં એટલે આપણે જેડેન ઉબિલિટી જેડેન પ્લસ ટુ લખીશું ક્લિયર થઈ ગયું આ ક્લિયરલી બતાવ્યો છે કે જેડેન પ્લસ ટુ જેડેનમાં રૂપાંતર પામે છે મતલબ એને બે ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન પ્રક્રિયાનું નિરૂપણ છે જેડેન જેડેન પ્લસ ટુમાં રૂપાંતર પામે છે એટલે એણે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એ ઓક્સિડેશન પ્રક્રિયાનું નિરૂપણ છે પ્રક્રિયા કે નિપજ વાયુ અથવા પ્રવાહી હોય ત્યારે સામાન્ય રીતે પ્લેટિનમ ધાતુનો ઉપયોગ થાય છે અને જેનું નિરૂપણ નીચે પ્રમાણે થાય છે સૌથી પહેલા આપણે વાત કરીએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે વાત કરીએ તો જો હાઇડ્રોજન વાયુ સ્વરૂપે હોય તો વિદ્યુત ધ્રુવમાં ધાતુનો ઉપયોગ થાય તો એચ ટુ એચ પ્લસ એચ ટુ એચ પ્લસમાં રૂપાંતર પામવું એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે આ ઓક્સિડેશન માટે થઈ ગયું પ્લેટિનમ એની આગળ હાઇડ્રોજનની આગળ એચ પ્લસ ઉબીલીટી એચ ટુ મતલબ એચ પ્લસ એચ રૂપાંતરણ પામવું એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવા અને એની પછી ઉબિલિટી કરીને એચ ની બાજુમાં પ્લેટિનમ ધાતુ એટલે રિડક્શન થઈ ગયું જેમ અહીંયા તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે નિરૂપણ કર્યું હાઇડ્રોજન વાયુ વાપર્યો એમ તમે બ્રોમિન વાયુ પણ વાપરી શકો તો પ્લેટિનમ બ્રોમિન બીઆર માઇનસ તો બ્રોમિન સામાં રૂપાંતર પામ્યું બીઆર માઇનસ એટલે એણે ઇલેક્ટ્રોન મેળવ્યો માઇનસમાં ફેરવવું એટલે ઇલેક્ટ્રોન મેળવવું ઇલેક્ટ્રોન મેળવવો એટલે વીચ પ્રક્રિયા કઈ પ્રક્રિયા જો વન હાફ બીઆર ટુ એક ઇલેક્ટ્રોન લઈને બીઆર માઇનસમાં રૂપાંતર પામે અહીંયા બે હાથ આપણને ત્યાં એક જ જોઈએ છે એટલે અહીંયા આપણે એને અડધો કરી દીધો આ બંને રિલેક્શન પ્રક્રિયા પણ બીઆર માઇનસ બીઆર માં રૂપાંતર પામવું અને બીઆર ટુ વાયુ જે છે એ કોના હાજરી કોનામાં છે અહીંયા આપણે અહીંયા પ્લેટિનમની હાજરીમાં છે તો આમ આ પ્રક્રિયા ઓક્સિડેશન આ પ્રક્રિયા ઓક્સિડેશન થશે બંને પ્રક્રિયા ઓક્સિડેશન થશે ઇલેક્ટ્રોન ગુમાવવા બીઆર માઇનસમાંથી બીઆર માં રૂપાંતર પામવું ઇલેક્ટ્રોન વધારાનો એની જોડે માઇનસ તરીકે હતો એને આપણે ગુમાવી દીધું એટલે આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ ગઈ આવડ્યું ક્લિયર ને ગેલ્વેનિક કોષ ગેલ્વેનિક કોષ તો વિદ્યુત કોષનું અથવા ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો તો આપણે વરડાઓ વિદ્યુત ધ્રુવનું અને એમાં મૂકી એમાં દ્રાવણ સાથે જોઈએ તો અર્ધકોષ આ અર્ધકોષનું નિરૂપણ ભણ્યા ઓક્સિડેશન અને રિડક્શન સ્વરૂપે તો ઓક્સિડેશન વાળા સ્વરૂપે ડાબી બાજુ લખવાનું ડિડક્શન વાળાને જમણી બાજુ લખવાનું બરાબર અને બંને વચ્ચે આપણે શું મૂકી દઈશું બે ઊભી લીટી હે એક મિનિટ <laughs> © અમે ડાબી અને જમણી એનોડ અને કેથોડ સો વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ એનોડ એનોડ કઈ બાજુ લખવાનો બેટા ડાબી કેથોડ કઈ બાજુ લખવાનો જમણી આના અર્ધકોષોની પ્રક્રિયાઓમાં અનુક્રમે ધાતુ આયન અને આયન ધાતુ આયન અને ધાતુ વચ્ચે ઓકે સોરી બંને સાચું છે ધાતુ આયન અને આયન ધાતુ જો ધાતુ આયનમાં ફરે એટલે ઓક્સિડેશન અને આયન ધાતુમાં ફરે એટલે રિડક્શન એ બંને વચ્ચે શું મૂકવાનું ઓબિલિટી શું મૂકવાનું ઓબિલિટી એનોડ અનુક્રમે ડાબી અને જમણી કેથોડ જમણી બાજુ એનોડ ઉપર માઇનસ મૂકી દો કેથોડની ઉપર શું મૂકી દો પ્લસ મૂકી દો બંનેને અલગ કરવા માટે જો ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો બે ઊભી સમાંતર લીટી મૂકો આપણે આગળ ભણેલા જ છીએ આને અને નિષ્ક્રિય ધાતુ વપરાય હોય તો તેની સંજ્ઞા જેમ કે પ્લેટિનમ વપરાયું હોય તો પ્લેટિનમની પીટી અને કાર્બન વપરાયું હોય તો સી જે હોય તે આપણે લખવાની હોય જેમ કે તમને અહીંયા ડેનિયલ કોષનું નિરૂપણ સમજાવવામાં આવેલું છે તો જો આ ક્ષાર સેતુ આવી ગયો એની ડાબી બાજુ ધાતુ ધાતુ આયન ઓક્સિડેશન બતાવે ઝેડન ઝેડન પ્લસ ટુ અને આયન ધાતુ રિડક્શન બતાવે વચ્ચે ઉભી લીટી તો રિડક્શન પામતા આયન અને રિડક્શન પામીને જે બનેલી હોય ધાતુ આ ઓક્સિજન ઓક્સિડેશન પામવાની ધાતુ અને ઓક્સિડેશન પામ્યા પછીની નિપજ આ ડાબી બાજુનું જે આ બંનેનું રૂપાંતરણ થયું એને અર્ધકોષ કહેવાય ઓક્સિડેશન આ બંનેનું રૂપાંતરણ થયું રિડક્શન કહેવાય બંને વચ્ચે એક બાજુ બાજુ ડાબી બીજી ક્લિયર છે નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યુત ધ્રુવોના પ્રકાર અને ઉદાહરણ આપો વિદ્યુત ધ્રુવોની વર્ગીકરણ નીચે પ્રમાણે થાય કે વિદ્યુત ધ્રુવો જે છે સપાટી પર પ્રક્રિયાઓ કરાવે કઈ બે પ્રક્રિયાઓ થાય ઓક્સિડેશન અને રિડક્શન તો જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય તેને શું કહેવાય અને જેના પર રિડક્શન થાય તેને શું કહેવાય કેથોડ વિદ્યુત ભાર પ્રમાણે આ પ્રક્રિયાના આધારે વિદ્યુત ભારના પ્રમાણે જોઈએ તો જેના ધન ધ્રુવની ધ્રુવના સાપેક્ષમાં ઋણ ધ્રુવમાં વધારે ઇલેક્ટ્રોન હોય ધન કરતા વધારે ઇલેક્ટ્રોન ક્યાં હોય ઋણમાં દાખલા તરીકે ગેલ્વેનિક કોષમાં એનોડ કેવો છે અને કેથોડ કેવો છે તો વિદ્યુત ભાર ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ આવા બે પ્રકાર થઈ ગયા વિદ્યુત ધ્રુવના વિદ્યુત ભારના આધારે કોષમાં થતી પ્રક્રિયાના પામવાના આધારે વર્ગીકરણ જેમ કે સક્રિય હતું જો કોષમાં જે ધ્રુવનું દળ વધે કે ઘટે ઘણી ઓગળે દ્રાવણમાં જાય એને આપણે કહીએ એનું વજન ઘટ્યું એનોડ તરીકે અને કોપરના ધ્રુવ પર કોપર જમા થતું હતું ડેનિયલ કેશમાં એટલે એનું વજન ઘટ વધ્યું તો જીંક પોતે પ્રક્રિયામાં ભાગ લે છે કેથોડ પોતે પ્રક્રિયામાં ભાગ લે છે એટલા માટે આપણે એને સક્રિય ધ્રુવ કહીએ છીએ શું કહીએ છીએ સક્રિય ધ્રુવ પ્રક્રિયામાં દ્રાવણમાં દ્રાવ્ય બને અને એનું દળ ઘટે અથવા દ્રાવણમાંના આયનો રિડક્શન પામે અને ધાતુના કણ બનીને સપાટી ઉપર ધ્રુવની સપાટી ઉપર જમા થાય આમ વજન ત્યાં વધે દળ વધે આમ પ્રક્રિયામાં ભાગ લે છે અને આમ જે વિદ્યુત ધ્રુવો પ્રક્રિયામાં ભાગ લે છે તેને આપણે સક્રિય વિદ્યુત ધ્રુવો કહીએ છીએ દાખલા તરીકે ડેનિયલ કોષમાં જીંક અને કોપર આ બંને સક્રિય ધ્રુવો છે કેવા છે સક્રિય જીંક એન પ્લસ ટુમાં રૂપાંતર પામે છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીને બે અને કોપર પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન મેળવીને સામા રૂપાંતર પામે છે કોપર પોતે પ્રક્રિયામાં ભાગ લે છે આમ જેડેન ઝિંક દળ ઘટે છે કોપર નો દળ શું થાય છે વધે છે કેટલાક નિષ્ક્રિય ધ્રુવો હોય જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી જેમ કે આપણે હાઇડ્રોજન અર્થકોષ જોયો તો એમાં પ્લેટિનમનો સળિયો હતો જે વિદ્યુત ધ્રુવ હતો ધાતુના સળિયા સપાટી પર પ્રક્રિયા થાય બરાબર ને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ છીએ જે પ્રક્રિયામાં ભાગ લેવાના ના તો એમનું દળ વધવાનું છે ના તો ઘટવાનું છે તો જે ધ્રુવ વિદ્યુત જે ધ્રુવ પ્રક્રિયા થવા માટે સપાટી જ પૂરી પાડે છે પ્રક્રિયામાં ભાગ લેતા તેવા ધ્રુવને આપણે નિષ્ક્રિય ધ્રુવ કહીએ છીએ દાખલા તરીકે વાયુ કે પ્રવાહી અર્ધકોષમાં વપરાતા પ્લેટિનમ કે ગ્રેફાઇટ જેમ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે હાઇડ્રોજન ઓકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ જે છે એ કેવો વિદ્યુત ધ્રુવ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આમ વિદ્યુત ધ્રુવના ત્રણ પ્રકારે આધાર પ્રકાર પડે પ્રક્રિયાને આધારે એનોડ અને કેથોડ વિદ્યુત આધારે ઋણ અને ધન અને ક્રિયાશીલતાના આધારે ક્રિયાશીલતાના આધારે સક્રિય અને નિષ્ક્રિય આવડ્યું આટલા સુધી ઓકે આટલા સુધી રાખું છું નેક્સ્ટ પ્રશ્ન જે છે ઈએમએફ સિરીઝનો એ આપણે આવતા લેક્ચરમાં શાંતિથી ચર્ચા કરીશું બરાબર